એમની એ જ મસાલા અને તેની ઉપર પ્રિન્ટ થયેલો આ ચહેરો. ભારતીય પરિવારો વર્ષોથી આ ચહેરાથી પરિચિત રહ્યા છે અને તેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે. એમડીએચ કંપનીની ઓળખસમાં મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. રિપોર્ટ અનુસાર ગુરુવારે સવારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેને કારણે તેમનું મોત થયું છે. છેલ્લા 3 અઠવાડિયાથી તેઓ દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમડીએચ મસાલા કંપનીનું નામ તેમના પિતાના વેપાર ઉપરથી આધારિત છે. તેમના પિતા મહાશિયાન દી હટ્ટી નામથી મસાલાનો વેપાર કરતા હતા, જોકે લોકો તેમને દેગી મિર્ચવાળા તરીકે પણ ઓળખતા. વર્ષ 2019માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની મોત ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1923માં મહાશય ચુનીલાલ ગુલાટી અને ચંદનદેવીના ઘરમાં સિયાલકોટમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેઓ સ્કૂલ તો ગયા, પરંતુ 5મા ધોરણ પછી તેમણે શિક્ષણ છોડી દીધું. 1933માં તેમના પિતાની મદદથી તેમણે નવો વેપાર શરૂ કર્યો. તેમણે પોતાની આત્મકથામાં પણ લખ્યું છે કે તેમણે 4મા-5મા ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે. તેમણે પિતાની મદદથી પહેલા અરીસાની દુકાન ખોલી, પછી સાબુની અને ચોખાનો વેપાર પણ કર્યો, જોકે તેઓ તેમાં નિષ્ફળ રહ્યા અને છેવટે પિતાના વ્યવસાયમાં મદદ કરવાની શરૂઆત કરી. 1947માં સ્વતંત્રતા બાદ દેશનું વિભાજન થયું. ધર્મપાલના માતા પિતા પાકિસ્તાન છોડીને દિલ્હી આવ્યા અને 27 સપ્ટેમ્બર 1947ના રોજ પરિવાર દિલ્હીમાં સ્થાયી થયો. આ દરમિયાન ધર્મપાલ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુતુબ રોડ વચ્ચે ઘોડાગાડી ચલાવતા હતા. કરોલબાગમાં તેમણે મહાશિયાન દી હટ્ટી નામનો પોતાનો પારિવારિક મસાલાનો વેપાર શરૂ કર્યો. તેઓ આખા મસાલા ખરીદીને તેને દળીને બજારમાં વેચતા હતા. આજે એમડીએચ મસાલા દેશ અને દુનિયામાં ફેલાઈ ચૂક્યા છે. 93 વર્ષ જૂની આ કંપની હવે ભારત બહાર યુરોપ, જાપાન, અમેરિકા, કેનેડા અને સાઉદી અરબમાં પણ પોતાના મસાલાઓનો વેપાર કરે છે. કંપનીનો વેપાર અંદાજે 1500 કરોડ રૂપિયાથી પણ વધારે છે.